जय द्वारकाधीश मित्रों, आपनो दोस्त दिनेश चौहान पालीताणा थी एनिमल फ्री ट्रीटमेंट यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत करू छू। અને હાલ શિહોર તાલુકાનું બુડણા ગામ આવેલું છે, જે પાલીતાણાથી 8-10 કિલોમીટર જેવું થાય છે। ત્યાંથી એક ભાઈનો કોલ છે અને કીધું છે કે દિનેશભાઈ, અહીંયા એક નંદી મહારાજ છે, જેવો ખુલ્લા કૂવો એટલે કે વાડી વિસ્તારનો ખુલ્લો કૂવો હશે, એમાં પડ્યા છે અને ગઈકાલે પડ્યા છે। આજે એ લોકોએ અમારો કોન્ટેક્ટ કર્યો છે, તો ખાસ આપણે એ નંદી મહારાજને કોઈ પણ ઈજા ના થાય એ રીતે કૂવામાંથી બહાર કાઢશું। અંદાજિત ઊંડાઈ 40 ફૂટ જેવી છે, પણ બિલકુલ બે ધડક કોઈ પણ જાતની નંદી મહારાજને વધારે ઈજા અથવા કોઈ પણ તકલીફ ન ભોગે એ રીતે આપણે એને સહી સલામત રેસ્ક્યુ કરી અને એક નવું જીવનદાન આપવાનું છે। પણ ખાસ તમે જો વિડીયોમાં યુટ્યુબ ચેનલમાં નવા હો તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને હું શિહોર તાલુકાનું બુરણા ગામ છે ત્યાં પહોંચું ત્યાં સુધીમાં તમે વિડીયોને વધુમાં વધુ શેર કરી દો, અને ખાસ તો તમને સેવા પસંદ આવે તો અવશ્ય કોમેન્ટ કરજો। તો હું હાલ જઈ રહ્યો છું શિહોર તાલુકાનું બુરણા ગામ। મિત્રો, આપણે શિહોર તાલુકાનું બુરણા ગામ ત્યાં પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો ઘણા બધા સેવાભાવી યુવાનો સાથે છે અને બધા જ યુવાનો જબરદસ્ત સેવા બજાવી રહ્યા છે। અને ખાસ તો આજે તમને પહેલાં હું કૂવો બતાવીશ, કૂવો ખાસ જુઓ, અવાવરૂ ખુલ્લો કૂવો છે અને કૂવામાં નંદી મહારાજ પડ્યા છે, દોરડા બોરડા બધું સાથે છે। અને જુઓ તમે આ કૂવો છે, આ કૂવામાંથી નંદી મહારાજને કાઢવાના છે। જોજો આમાં નંદી મહારાજ તમને બતાવશે, ખાસ જો આ જો નંદી મહારાજ ખાસ જોજો। તો આપણે હવે રેસ્ક્યુની કામગીરી હાથ ધરશું। આ શિહોર તાલુકાનું બુરણા ગામ, બુરણા ગામમાં નંદી મહારાજ કૂવામાં પડ્યા હતા અને સ્થાનિક લોકોએ મને કોલ કર્યો, એટલે સ્થાનિક લોકો આટલા બધા યુવાનો સાથે, સેવાભાવી યુવાનો સાથે છે। પણ ખાસ ભાઈ કહે છે કે આજે નંદી મહારાજને કાઢવામાં કેવી મહેનત પડી? ભાઈ, કાલ હાલના 4 વાગ્યાના નંદી મહારાજ અંદર તડપતા હતા અને આજે સવારે 10-11 વાગ્યે માલધારી ગાયું સારવા આવ્યા, એને જાણ થઈ કે ભાઈ નંદી મહારાજ તો અંદર બડબડિયા બોલાવે છે, એટલે મહા મહેનતે અમે ઘણા બધા પ્રયાસ કર્યા પણ અમે એક અમારો એક પ્રયાસ સફળ રહ્યો નહીં। ત્યારબાદ ભાઈશ્રીને બોલાવ્યા, ભાઈશ્રીનો નંબર મેળવ્યો અને ભાઈને બોલાવ્યા, ભાઈ તરત 10-15 મિનિટમાં આવ્યા અને બધાએ થઈ અને ખૂબ અથાગ પ્રયાસથી, ભાઈના ખૂબ પરિશ્રમથી નંદી મહારાજનો જીવ બચી શક્યો। તો સમગ્ર જીવદયા ટીમ વતી, બુરણા ગામ વતી હું ભાઈનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું કે એમને આવા નવા સફળ કાર્ય કરાવડાવે। ખાસ અવશ્ય જેમ આ ભાઈએ કીધું એમ તમને પણ કોઈ જગ્યાએ અબોલ જીવ ઘાયલ દેખાય તો અવશ્ય કોન્ટેક્ટ કરજો, આપણે બિલકુલ ફ્રીમાં સેવા આપીએ છીએ, તો અવશ્ય તમને પણ કોઈ જગ્યાએ અબોલ જીવ ઘાયલ દેખાય તો તાત્કાલિક કોન્ટેક્ટ કરજો, અને મજા આવે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો। જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય મુરલીધર। મિત્રો, હવે આપણે નંદી મહારાજને રિલીઝ કરી દઈએ જેથી કરી અને એ ગામ તરફ જતા રહે। તમે જોઈ શકો છો નંદી મહારાજને કોઈ પણ જાતની તકલીફ નથી પહોંચવા દીધી અને નંદી મહારાજને રિલીઝ કરી દીધા છે। તો આવીને આવી આપણે સેવા બજાવતા રહીશું, તો અવશ્ય સાથ સપોર્ટ અને સહયોગ હંમેશા મારી સાથે બનાવો રાખજો। ઈજા નથી પહોંચવા દીધી અને યુવાનોના સાથ સપોર્ટ અને સહયોગથી નંદી મહારાજને એક નવું જીવનદાન મળી ગયું છે। તો ખાસ અવશ્ય વિડીયો વધુમાં વધુ શેર કરજો, અને તમને પણ કોઈ જગ્યાએ આવો અબોલ જીવ, કોઈ પણ જીવ નિરાધાર હોય અને ઘાયલ દેખાય તો અવશ્ય મારો કોન્ટેક્ટ કરજો। મારો મોબાઈલ નંબર છે 9921-61-86, તો અવશ્ય નંબર સેવ રાખજો અને ગમે ત્યારે તમને કોઈ પણ અબોલ જીવ ઘાયલ દેખાય તો તાત્કાલિક મારો કોન્ટેક્ટ કરજો। જય દ્વારકાધીશ, જય મુરલીધર।